અમરોલીની જીવન જ્યોત ટ્રસ્ટ સંચાલિત ઝેઝેડ શાહ આર્ટ્સ એચપી દેસાઈ કોમર્સ કોલેજમાં કોમોડિટી ડેરિવેટિવ્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમસીએક્સ ઇન્ડિયાના સિનિયર મેનેજર અને નેમિસ ત્રિવેદી દ્વારા કોમોડિટી ડેરિવેટિવ્સ સોદા કેવી રીતે થાય, તેનું નિયમન કેવી રીતે થાય તેવા વિષયો પર વિસ્તૃત વ્યાખ્યાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ પ્રોફેસર ચિરાગ સિદ્ધપુરિયા છે. આજનો જે વર્કશોપ હતો એ એમસીએક્સ ઇન્ડિયા, જે મુંબઈ સ્ટેટ કોમોડિટી એક્સચેન્જ છે, એમના દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય સ્પીકર તરીકે શ્રી નેમિષભાઈ ત્રિવેદી આવ્યા હતા, જેમાં 1200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને આ જે સેમિનાર હતો એમાં કોમોડિટી માર્કેટના જે રેગ્યુલેશન્સ છે, કોમોડિટી માર્કેટ શું છે, કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ કઈ રીતે કરવું, કોમોડિટી માર્કેટમાં સોદા કઈ રીતે થાય છે, એના વિશે વિસ્તૃત સમજ આપી હતી. એમ તો કોમોડિટી માર્કેટ બીકોમ અને એમકોમના સ્ટુડન્ટ માટે નવો વિષય છે. નોર્મલી જે પણ કરિક્યુલમમાં છે એમાં શેર બજાર અને એના વિશે માહિતી છે. કોમોડિટી માર્કેટ વિશે એમની સમજ ઓછી હોય છે, તેમ છતાં પણ કોમોડિટી માર્કેટ બહુ અગત્યનો, ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો છોકરાઓ માટે કોમોડિટી માર્કેટ શીખવું ખૂબ જ જરૂરી છે. ભવિષ્યમાં અમે કોમોડિટી એક્સચેન્જ સાથે, એટલે કે જે એમસીએક્સ ઇન્ડિયા છે એની સાથે એમઓયુ અને એમના જે પણ કોર્સીસ છે, એમને અત્યારે સુરતમાં જે પ્રમાણેની ડિમાન્ડ છે એ કોર્સીસની, અને વધુને વધુ વિદ્યાર્થીઓને રોજગારી મળી રહે તે માટે અમે એમની સાથે એમઓયુ આવનારા સમયમાં કરવાના છે. તે ઉપરાંત અમારી જ કોલેજને હમણાં 2 દિવસ પહેલાં યુજીસી તરફથી બીવોક, એમવોક અને સ્કિલ ડિપ્લોમા પ્રોગ્રામની જે પરમિશન મળી છે એમાં અમે ચોક્કસ પ્રમાણે કોમોડિટી માર્કેટના જે પણ પ્રોગ્રામ્સ છે, જે પણ કરિક્યુલમ છે એનો અમલ કરીશું અને એ કરિક્યુલમમાં એડ કરવાની કોશિશ કરીશું.